બહુ મોટી જ્ઞાનની વાતો કરનારા આપણે, બહુ જ્ઞાનની સમીપ રહેનારા આપણે, બહુ આરાધના સાધના કરનારા આપણે, બહુ ઉપાસનાની અંદર આગળ વધનારા આપણે, બહુ તપત્યાગ કરનારા આપણે, બહુ અનુષ્ઠાનોની અંદર જોડાનારા આપણે, બહુ પરમાત્મ ભક્તિ કરનારા આપણે, ક્યાંક નાની વસ્તુમાં એવી થાપ ખાઈ જઈએ ને કે બધું જ આપણે છોડી દેવું પડે. આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ? ત્યારે કે છે કે જીવનમાં બીજાને ગમે એવો સ્વભાવ કદાચ તમે ન બનાવી શકો તો કંઈ વાંધો નહીં, પણ તમારી જાતને ગમે એવો સ્વભાવ તો બનાવી જ લેજો. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એન્ડિંગ પોઈન્ટ એ છે દુનિયાના બધાને આપણો સ્વભાવ ગમે, એન્ડિંગ પોઈન્ટ છે. પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ શું? સ્ટાર્ટિંગ પોઈન્ટ એ કે તમે તમારી જાતને તમારો સ્વભાવ ગમે, તમને લાગે કે નહીં, તમને સેટિસ્ફેક્શન થાય કે નહીં, મારો સ્વભાવ સારો છે. ખાલી એક જ સવાલ તમારી જાતને આજે આંખ બંધ કરીને પૂછજો કે મારો સ્વભાવ સારો છે કે ખરાબ છે, મારો સ્વભાવ કેવો છે. તમારી જાતને તમારો સવાલ. બીજો કોઈ સવાલ કરશે તો તમારું અભિમાન જાગશે, તમારો ઈગો જાગશે, તમે એક્સેપ્ટ નહીં કરી શકો કે તમારો સ્વભાવ ખરાબ છે કે સારો છે. પણ તમે તમારી જાતને જ્યારે સવાલ પૂછશો એકાંતની અંદર, એ જવાબની કોઈને ખબર નથી પડવાની, પણ એ જવાબની તમને પણ ખબર પડે ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય. અને માટે શાસ્ત્રકાર ભગવંતે કીધું કે જીવનની અંદર સ્વભાવ સુધારવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે તમને ગમે એવો તમારો સ્વભાવ થાય ને તો ધીરે ધીરે દુનિયાને ગમે એવો તમારો સ્વભાવ થઈ જાય. શરૂઆત તમારાથી કરો ને. ખાલી આંખ બંધ કરીને બેસો ને આજે 5 મિનિટ, એટલો એટલો સમય કાઢો ને પોતાની જાત માટે કે મારો સ્વભાવ કેવો છે. બીજાને જવા દો, દુનિયાને જવા દો, મારા ઘરવાળાને ગમે છે કે નહીં, મારા આજુબાજુવાળાને ગમે છે કે નહીં, મારા પડોશીઓને ગમે છે કે નહીં, મારા સગા સ્નેહી સંબંધીઓને ગમે છે કે નહીં, મારા દીકરા દીકરીઓને ગમે છે કે નહીં, સંસારમાં લોકોને ગમે છે કે નહીં, મહારાજ સાહેબને ગમે છે કે નહીં, દેરાસરમાં કોઈને ગમે છે કે નહીં, બધી જ વાતને એક મિનિટ માટે સાઈડમાં મૂકી દો. હું તમને એમ કહું છું કે સુધારવાની શરૂઆત પોતાથી કરો, અને ખાલી એટલો સવાલ પોતાની જાતને કરો કે મારો સ્વભાવ મને ગમે છે. તમને જવાબ હામાં મળે ને તો સમજવાનું કે તમે ફટાફટ આગળ નીકળી જશો. પણ મેક્સિમમ જવાબ આપણને નામાં મળશે. એવું નથી કે દુનિયા તમારા સ્વભાવથી પરેશાન છે, તકલીફ એ છે કે તમે પોતે તમારા સ્વભાવથી પરેશાન છો. તમને પોતાને હર્ટ થાય છે જ્યારે તમે ક્રોધ કરો છો, તમને પોતાને દુઃખ થાય છે જ્યારે તમે લોભની અંદર પાગલ બનો છો, તમને પોતાને ફીલ થાય છે જ્યારે તમે વાસનાની પાછળ ગાંડા ઘેલા બનો છો, તમને પોતાને ભીતરની અંદર એ વિચાર આવે છે કે હું શા માટે કોઈને ઈર્ષા કરું છું, હું શું શા માટે આ માયા કપટ કરું છું, હું શા માટે કોઈક હિંસા કરું છું. આ બધા જ વિચારો તમારા મનની અંદર આવે છે, પણ તમે સ્વભાવને બદલી શકતા નથી. એવું નથી કે દુનિયા તમારા સ્વભાવથી દુઃખી છે, તમે પોતે તમારા સ્વભાવથી દુઃખી છો. હું તો કહું કે દુનિયાને સેટિસ્ફાઈડ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પોતાની જાતને તો કરો કમસે કમ. આપણને તો સંતોષ થાય કે મારો સ્વભાવ સારો છે, આપણને તો અફસોસ ના થાય. વારે વારે ભૂલ કરીએ, વારે વારે અફસોસ કરીએ, વારે વારે ભૂલ કરીએ, વારે વારે અફસોસ કરીએ, વારે વારે ભૂલ કરીએ, વારે વારે અફસોસ કરીએ, આ તમારો સ્વભાવ બની ગયો છે. સાહેબ શું કરું, બોલવામાં ધ્યાન નથી રહેતું, આ ઘરો તૂટે છે, ઘરમાં ગજિયા થાય છે, કંકાસ થાય છે, ઘરોના વિભાગીકરણ થઈ ગયા. જ્યાં એક ઘરની અંદર 50-50 જણા રહેતા હતા, એવા એક ઘરની અંદર 5 જણાને રહેવાનું મુશ્કેલ થઈ ગયું તમારા સ્વભાવના કારણે. બીજી શું તકલીફ છે ઘરમાં? ખાવાની તકલીફ છે, પીવાની તકલીફ છે, રહેવાની તકલીફ છે, કોઈ તકલીફ નથી. બરાબર સમજી લેજો, રોયલ નેચર હોય ને તો એક ઘરમાં 50 જણા પણ શાંતિથી રહી શકે છે, અને રોયલ નેચર ના હોય ને તો એક ઘરમાં 5 જણાને રહેવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. તમારી પાસે જો રોયલ નેચર ના હોય તો એક ઘરમાં 5 જણાને રહેવાનું પણ મુશ્કેલ બને. અને આજે તમારી કન્ડિશન એ છે, ઘરો મોટા થતા ગયા, પરિવાર નાના થતા ગયા, આવું કેમ થયું? પહેલાનો એક સમય એવો હતો, ઘરો નાના હતા, પરિવારો મોટા હતા. આમ એક રૂમની અંદર લાઈન લાગે ને, 5 જણા 7 જણા 10 જણા ગાડલા પાથરીને સુઈ જાય, એ આનંદ અલગ હતો, એ મસ્તી અલગ હતી, એ મજા અલગ હતી, એકતાની તાકાત અલગ હતી, એકબીજાના સુખ દુઃખમાં સહારો બનીને ઉભા રહેતા હતા, એ બધું જ ખતમ થઈ ગયું. પહેલા ઘરો નાના હતા, પરિવાર મોટા હતા, કારણ કે રોયલ નેચર હતો. અત્યારે ઘરો તમારા બહુ મોટા થઈ ગયા, પરિવાર નાના થઈ ગયા, કારણ કે સ્વભાવ તમારો બગડી ગયો છે. મારું તમને એક જ લક્ષ્યાંક આપવાની વાત છે કે જીવનમાં તમારો સ્વભાવ એવો બનાવો તમારી જાતને કમસે કમ ગમે કે મારો સ્વભાવ સારો છે.
તમે દુનિયાની સામે સાબિત ન કરી શકો તો કઈ વાંધો નહીં, પણ કાચમાં ઉભા રહીને, દર્પણ સામે ઉભા રહીને, એ મિરર સામે ઉભા રહીને તમારી જાતને કમસે કમ કહી શકો કે ના, સ્વભાવના ક્ષેત્રમાં તો હું જીતી ગયો, સ્વભાવ મારો ગુડ નેચર, રોયલ નેચર છે. સાહેબ, એટલી તાકાત તો ઉભી કરો જીવનમાં. દુનિયાને સંતુષ્ટ કરી શકીએ એ તાકાત કદાચ આપણી પાસે નથી, પણ પોતાની જાતને સંતુષ્ટ કરી શકીએ ને એ તાકાત ચોક્કસ આપણી પાસે છે. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરે ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.